નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 3 અને 4 મે 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 3 અને 4 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ના સાજા થનાર દર્દીઓને 2000 રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર, આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ના કારણે મરનાર પત્રકોના પરિવારોને 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે છે ઓડિશા રાજ્ય સરકાર, ઓડિશા રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10, અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 3. કેન્દ્ર સરકારે IFSCAની સ્થાપના કરી છે તેનું મુખ્ય મથક ક્યાં હશે? તો મુખ્ય મથક હશે ગાંધીનગરમાં, ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4. મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020માં મુખ્ય 20 વૈશ્વિક નેતાઓમાં કયા ભારતીયને સામેલ કરવામાં આવ્યા? તો તે છે કિરણ મજમુદાર શો, જે બાયોકોનના સ્થાપક છે. બાયોકોન સ્થાપના બાયોકોનથી જોડાયેલા છે કિરણ મજમુદાર શો. બાયોકોનની સ્થાપના 1978માં, મુખ્ય મથક બેંગલુરુમાં, ચેરપર્સન છે કિરણ મજમુદાર શો, MD અને CEO સિદ્ધાર્થ મિત્તલ. પ્રશ્ન 4. હાલમાં જ કઈ કંપનીએ કોરોના વોરિયર્સ નામથી એક ઓનલાઈન સેલ્ફ સર્ટિફિકેશન કોર્સ શરૂ કર્યું? તો તે છે TCS, TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, સ્થાપના 1968માં, મુખ્ય મથક મુંબઈમાં, MD અને CEO છે રાજેશ ગોપીનાથન. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યએ આયુર રક્ષા ક્લિનિકની શરૂઆત કરી? તો તે છે કેરળ રાજ્ય, કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યએ જગન્ના વિદ્યા દિવ્યના યોજના શરૂ કરી? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય, આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 8. હાલમાં જ કોણે એક નવા UVC સેનિટાઇઝરને વિકસિત કર્યું? તો તે IISC ભુવનેશ્વર, ઓડિશા રાજધાની ભુવનેશ્વર,
મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 ને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 9, હાલમાં જ કઈ આઈઆઈટીએ એક વેબ આધારિત ડેશબોર્ડ પ્રકૃતિ વિકસિત કર્યું? તો તે છે આઈઆઈટી દિલ્હી. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 10, હાલમાં જ પુરુષની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021ની મેજબાની કોણ કરશે? તો સર્વિયા કરશે, સર્વિયા દેશ છે. સર્વિયા, પાટનગર બેલ્ગ્રેડ, રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુકિક, પ્રધાનમંત્રી એના બર્નાબિક, ચલણ છે દિનાર. પ્રશ્ન 11, 29 એપ્રિલ 2020ના રોજ અભિનેતા ઇરફાન ખાનનું ક્યાં સ્થળે અવસાન થયું? તો તેમનું અવસાન થયું છે મુંબઈ ખાતે. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 12, હાલમાં જ કયા રાજ્યમાં ક્લાસિકલ સ્વાઇન ફ્લૂના કારણે 1 અઠવાડિયામાં 1300થી વધારે સુવર્ણના મૃત્યુ થયા? તો તે છે આસામ રાજ્ય. આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 13, COVID-19ના દર્દીઓ પર પ્લાઝમા થેરેપીનો સફળ પ્રયોગ કરનાર દેશનું પ્રથમ સંસ્થાન ક્યું બન્યું? તો તે બન્યું છે KGMU લખનૌ. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 14, હાલમાં જ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 29 એપ્રિલના રોજ. પ્રશ્ન 15, હાલમાં જ પીટરબર્ગ જળવાયુ સંવાદના 11મા સત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો તે કર્યું છે પ્રકાશ જાવડેકર. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.